આજે આપણે ચેપ્ટર નંબર 6 ના દાખલા શરૂ કરીશું, બરાબર. એમાં આપણે પહેલો દાખલો જોઈ રહ્યા છીએ. પહેલા દાખલાની અંદર એવું કીધેલું છે કે એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન આપેલું છે. એટલે તમને બળ આપેલું છે એફ બરાબર 200 ન્યૂટન, તમને અંતર આપેલું છે 10 મીટર. જો રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થશે, અને બીજો પ્રશ્ન છે કે સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થશે. એટલે ધ્યાનથી સાંભળજો, રસ્તા વડે સાયકલ પર કાર્ય થશે. કેમ? કારણ કે સાયકલ જ્યારે ચાલતી હોય ને ત્યારે રસ્તાના કારણે, ઘર્ષણના કારણે સાયકલની ગતિ અવરોધાય, પરંતુ સાયકલ વડે રસ્તા પર કોઈ કાર્ય ના થાય. એટલે સાયકલ વડે રસ્તા પર કાર્ય કેટલું થશે? 0. હા, પણ પેલું શોધવું પડશે. એના માટેનું સૂત્ર આપણી પાસે શું છે? તો W બરાબર FD cos થીટા સૂત્ર છે, બરાબર. હવે અહીં શું કહે છે? ઘસડાઈને સ્થિર થાય છે. હવે ઘસડાઈને સ્થિર થવું એટલે કે આ રીતે સાયકલ સવાર જતો હોય, બરાબર, અને પછી ઘસડાઈને સ્થિર થાય, એટલે આ એંગલ કેટલો બનશે? 180, બરાબર. આ સાપેક્ષે આ એંગલ કેટલો બનશે? 180. કેમ? કારણ કે ગતિ આમ છે, ઘસડાઈને સ્થિર થાય એટલે વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે બંને એકબીજાની વિરુદ્ધ થયા, બંને એકબીજાની વિરુદ્ધ થયા, એટલે બંને વચ્ચે ખૂણો કેટલો બને? 180. તો અહીં એફ બરાબર 200, ડી બરાબર 10, અને કોસ પાઈ એટલે -1 થાય. કોસ પાઈ શું થાય? -1, એટલે 200 × -2000 જૂલ આ જવાબ આવે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો આ પહેલો દાખલો હતો. ચલો દાખલા નંબર 2. બીજા દાખલામાં તમને એફ સદિશ બરાબર 3x² -2x+7 i² ન્યૂટન, એટલે આવું બળ તમને આવી રીતે સમીકરણમાં આપ્યું છે. યાદ રાખજો, જ્યારે પણ મેં તમને પહેલાં ઘણી વાર કીધેલું છે, સમીકરણમાં કોઈ પણ વસ્તુ આપે ને તો 99% કેસમાં કાં તો સંકલન હોય કાં તો વિકલન હોય, એવું યાદ રાખી જ રાખવાનું છે, બરાબર. હવે રકમ વાંચીએ તો સ્થાનાંતર આપ્યું છે એક્સ બરાબર 0 થી x = 10 મીટર. આટલા બળના કારણે આટલું સ્થાનાંતર થાય તો કાર્ય શોધો. એટલે બહુ સિમ્પલ, આપણા થિયરીમાં આવડે જ ભણ્યા છીએ કે ભાઈ આવું સમીકરણ હોય અને કાર્ય શોધવાનું હોય, તમને લિમિટ પણ આપીશ. તો બહુ સિમ્પલ, W બરાબર xi થી xf f(x, dx) ડન. એટલે બળનું તમે સંકલન કરશો શરૂઆતના સ્થાનાંતરથી અંતિમ સ્થાનાંતર સુધી તો તમને કાર્ય મળે. તો જો લિમિટ આવશે 0 થી 10, કેમ આપેલું છે 0 થી 10, f(x)ની જગ્યાએ તમે 3x² -2x+7 લખી શકો છો, બરાબર. હવે આપણાનું સંકલન કરવું પડશે. ચલો આનું સંકલન કરીએ. જુઓ, હવે 3x² સંકલન શું થાય? તો 3 એમને એમ ઘાત વધે વધેલી ઘાતની જ, પછી માઇનસ 2x, 2x સંકલન ઘાત વધે વધેલી ઘાતની જ, અને 7 સંકલન 7x થાય. 7 સંકલન શું થાય? 7x. અપર લિમિટ રહેશે 10, લોઅર લિમિટ 0. હવે પહેલાં તો આ 3 કેન્સલ, 2 કેન્સલ, જ્યાં x છે ત્યાં 10 મૂકી દઈએ, 0 મૂકવાની જરૂર નથી. આમ તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ હોય, પણ અપર લિમિટ જ મૂકીશું, લોઅર લિમિટ તો 0 છે. તો x જગ્યાએ 10 માઇનસ x જગ્યાએ 10 પ્લસ 7 10. 10 ઘન એટલે 1000, 10 વર્ગ એટલે 100, 10 × 7 = 70. આનો હિસાબ કરશો તો 970 જૂલ જવાબ આવશે. એટલે આવો દાખલો હોય તો તમે ખાસ યાદ રાખજો કેવી રીતે સોલ્વ કરવાનું છે, બરાબર. એટલે ભૂલ ના થવું જોઈએ આપણે. ચલો એક જ મિનિટ. ચલો હવે નેક્સ્ટ જોઈશું દાખલો, દાખલા નંબર 3. ત્રીજા દાખલામાં એવું કીધેલું છે કે 0.8 કિલોગ્રામ દળવાળા પદાર્થનો વેગ, એટલે દળ તમને આપેલું છે 0.8 કિલોગ્રામ પદાર્થનો વેગ, વેગ આપેલો છે વેગ વી સદિશ બરાબર 3i + 4j મીટર પ્રતિ સેકન્ડ, 3i + 4j મીટર પ્રતિ સેકન્ડ. તો ગતિ ઉર્જા શોધો. આ બહુ જ સિમ્પલ પ્રશ્ન છે, બરાબર. બહુ જ સિમ્પલ પ્રશ્ન છે કે ભાઈ ગતિ ઉર્જા શોધવાની કીધી હોય તો ગતિ ઉર્જાના આપણી પાસે 2 સૂત્રો છે, એક k બરાબર 1/2 mv² અને k બરાબર p² / 2m. તમે જાતે જ જુઓ, m અને v હોય તો કયું સૂત્ર આવે? આ આવે. પણ અહીં m સીધી રીતે છે, v સદિશમાં છે. એટલે તમને મેં ચેપ્ટર નંબર 4 એવું શીખવાડ્યું છે કે વેગ હોય ને અને આવી રીતે નહીં લખવાનું, એનું મૂલ્ય લેવાનું ડાયરેક્ટ. એટલે મૂલ્ય કેવી રીતે લેવાનું? તો અંડર રૂટમાં બંનેનો વર્ગ.
ત્રણનો વર્ગ 9, ચારનો વર્ગ 16, 16નો 9 25, 25 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે હવે તમે કિંમત મૂકી શકો છો, એમ એટલે 0.85 નો વર્ગ 25, આનો હિસાબ કરશો તમને જવાબ મળશે 10 જૂલ. કેટલો મળશે? ઓલમોસ્ટ 10 જૂલ. એટલે યાદ રાખજો, આ વેગ મેં ચેપ્ટર નંબર 4 પ્રમાણે શોધ્યો છે, એનું મૂલ્ય હંમેશા અંડર રૂટમાં બંનેનો સ્ક્વેર થાય, બરાબર. ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 4. જો પદાર્થના રેખીય વેગમાનમાં 2% વધારો કરવામાં આવે, રેખીય વેગમાનમાં 2% વધારો કરવામાં આવે તો ગતિ ઉર્જામાં થતો વધારો શોધો. હવે તમને હું યાદ કરાવું, મેં તમને થિયરી જ્યારે ચલાવતી વખતે બહુ જ યાદ કરવાનું કીધેલું કે બે પ્રકારની વસ્તુ મેં શીખવાડી હતી, કે જો વધારો 0 થી 10% વચ્ચે હોય તો એક રીત કરવાની હતી, અને જો વધારો 10% થી વધારે હોય તો એક રીત હતી. 2 રીત મેં શીખવાડી હતી, જો ના યાદ હોય તો એ વિડીયો ખાસ ફરી એકવાર જોજો. અહીં રેખીય વેગમાનમાં વધારો 0 થી 10% વચ્ચે જ, એટલે હું રીત નંબર 1 કરીશ. એ રીતમાં શું હતું તો અહીં વાત કોની છે? રેખીય વેગમાનની વાત છે, અને શોધવાનું ગતિ ઉર્જા. એટલે ગતિ ઉર્જા અને રેખીય વેગમાન એટલે કે K અને P છે, તો કયું સૂત્ર આવે? K બરાબર P² / 2m, બરાબર. પહેલું તો આ, બીજું વાત કોની છે? તો P અને K ની છે, તો આની કંઈ જરૂર નથી. એટલે તો K નું શું થશે? ડેલ્ટા K બાય K. P² નું શું થશે? 2 ડેલ્ટા P/P થાય, બરાબર. બંને બાજુ 100 વડે ગુણી નાખીએ. આ ચેપ્ટર નંબર 2 પ્રમાણે કરી રહ્યા છે, અને મેં આમાં તમને થિયરીમાં શીખવાડ્યું જ કે આવી 10% થી ઓછા હોય તો કેવી રીતે રીત કરવાની. 2 ડેલ્ટા P/P × 100. હવે 2 એમને એમ રાખો, ડેલ્ટા P/P × 100 આપેલા તમને, કેટલા ટકા? 2%. એટલે મૂકો 2 × 2 એટલે કેટલા થાય? 4% વધારો થાય. આ તમારો જવાબ આવી ગયો, ગતિ ઉર્જામાં થતો વધારો કેટલા ટકા? 4%, બરાબર. ખાસ તમે યાદ રાખજો, ધ મોસ્ટ IMP વસ્તુ હતી. હવે હું તમને આવો ના આવો બીજો દાખલો, એટલે કે 10% થી વધારે હોય ને, એવું જ અત્યારે ગણાવી દઉં છે, તમને કમ્પેર કરવાની ખબર પડે કે 10% થી ઓછું હોય તો આવી રીતે વાપરવાનું, 10% થી વધારે હોય તો બીજી રીતે વાપરવાની. ચલો બીજો દાખલો જોઈએ, ધ્યાનથી જોજો. અહીં તમારે રેખીય વેગમાન એ જ શબ્દ છે, પણ વધારો કેટલા ટકાનો છે? 50%. એમનું એ સેમ ટુ સેમ દાખલો, ખાલી રેખીય વેગમાન 10% થી ઉપર, એટલે કેટલો? 50%. તો રીત બદલાઈ જશે. શું રીત થશે? ધ્યાનથી જોજો. ચલો સૂત્ર એનું એ જ, કે ચાલે છે P² અહીં પણ લખવાનું, ડેલ્ટા K/K × 100. ધ્યાન રાખજો ખાસ, અહીં ખાલી આપણે P² માં, આપણે ગયા દાખલામાં આપણે 2 ડેલ્ટા P/P આવું લખ્યું હતું ને, અહીં આવું નહીં આવે. એની જગ્યાએ શું કરવાનું છે? તો આવું કરવાનું છે, P² અંતિમ માઇનસ પ્રારંભિક ભાગ્યા પ્રારંભિક ગુણ્યા 100. આ શબ્દ નહીં બોલવાનો, ફરી બોલું છું, અંતિમ માઇનસ પ્રારંભિક ભાગ્યા પ્રારંભિક. વર્ગ છે એટલે વર્ગ કર્યો. હવે P² કેટલા લેવાના? તો એ કેવી રીતે મળે? તો હું તમને એવું કહીશ કે P² = 3/2P1 થશે. તમને એમ થાય સર કેવી રીતે આવ્યું? તો જુઓ, પ્રશ્ન એવો છે કે રેખીય વેગમાનમાં 50% વધારો કરતા, તો જો શરૂઆતનું રેખીય વેગમાન P1 કહેવાય, એમાં 50% વધારો, એટલે કે P1 + 50% P1. ફરી કહું છું, શરૂઆતનું વેગમાન P1 અને એમાં 50% વધારો કરવાનો, એટલે +50% P1 એવું લખાય. તો ચલો P1 ટકા કાઢો, તો 50/100, P1 50/100 એટલે 1/2 થાય ને, એટલે P1 + P1/2 થાય. 50/100 એટલે 2 આવે, તો 2 અહીં જાય, એટલે 3P1/2 થશે. ચેક કરો, આવી ગયું 3P1/2. એટલે આવી રીતે P² = 9 વેગમાન કેટલું મળશે? 3/2P1 જેટલું. એટલે યાદ રાખજો, જ્યારે તમને 10% થી વધારે હોય ને તો આ પ્રોસેસ કરવી જરૂરી છે, બરાબર. બાજુમાં લખી આપું તમને, જુઓ P2 = 50% P1. આવું રકમમાં કીધું છે કે ભાઈ રેખીય વેગમાનમાં 50% વધારો કરો, એટલે શું થશે? ફરી એકવાર, P1 + 50% P1 = P2. આવું લખતા તમને આવડવું જોઈએ. તો P1 એમના એમ 50% એટલે 50/100 P1, P1 એમના એમ 50/100 એટલે 1/2 P1, 2 આમ જાય, 2P1 + 1P1 એટલે 3P1/2 = P2. આવી રીતે આવે, બરાબર. હવે કિંમત અહીં મૂકી દઈએ, P2ની જગ્યાએ 3/2P મૂકીએ, બરાબર. તેનો વર્ગ કરીએ તો 9/4P1² - P1² / P1² × 100. ઉપરથી P1² કોમન લઈએ, એટલે 9/4 - 1 થાય, P1² ઉડી જાય,
नाइन बाय फोर माइनस वन एट चार आई जाए, नौ में चार जाए एट फाइव बाय फोर गुणिया सौ, चार पच्चीस, पच्चीस पंचा एक सौ पच्चीस टका, आ तमारो जवाब आवे। गति ऊर्जा में केटलो वधारो थाय, एक सौ पच्चीस टका जेटलो वधारो थाय। एटले खास तमे याद रखो कि आ बने दाखला जोड़े गणावानुं कारण ए छे कि तमने कम्पेरिजन में ख्याल आवे अहीं फरक हतो, बराबर, खास। ओके, चलो, थैंक यू।